પુષ્ટિ માર્ગમાં આ માખણ જેવા કોમળ અને મિસરી જેવા મીઠા આપણા વાલા શ્રી ઠાકુરજીને અગિયાર ભાવની મિશ્રી ધરાય છે માખણ મિશ્રી માખણ મિશ્રી એ પુષ્ટિ માર્ગમાં શ્રી ઠાકોરજીને ધરાવવામાં આવે છે તે છપ્પન ભોગ સમાન છે અને દરરોજ શ્રી ઠાકોરજીને મંગળામાં ધરાવવું જોઈએ માખણ રૂપી હૃદયમાં રૂપી રસાત્મકતાનું મિલન થાય છે તે દર્શાવે છે કે શ્રી ઠાકોરજી અને શ્રી યમુનાજીના રસરૂપી મિલનનો ભાવ છે સૂકામેવા મિસરી સૂકામેવામાં કાજુ દ્રાક્ષ ખારેક અને ટોપરા સાથે મિશ્રી ધરાવવામાં આવે છે કાજુ એ શ્રી ચંદ્રાવલીજીનો ભાવ છે દ્રાક્ષ એ ગોપીજનોનો ભાવ છે ખારેક એ કુમારિકાનો ભાવ છે દ્રાક્ષ એ ગોપીજનોનો ભાવ છે કોપરું એ વ્રજભક્તોનો ભાવ છે તેમાં પાંચમી વસ્તુ મિશ્રી પધરાવીએ છે તે શ્રી યમુનાજીનો ભાવ છે શ્રી યમુનાજી એ નિર્ગુણ છે જે રસાત્મક સ્વરૂપ છે તે દરેક સ્વામિનીજી શ્રી ઠાકોરજી સાથે મિલન કરાવી આપે છે મેવાની મિસ્ત્રી એ ઝારીજીના ભાવ ભરતા હોય તો આ મિસ્ત્રી એ ઝારીજીના ભાવ સ્વરૂપ છે જેની સૂક્ષ્મ સેવા હોય તેઓ ઝારીજી ભરતા હોય તો આ મિસ્ત્રી એ ઝારીજીનો જ ભાવ દર્શાવે છે પનાની મિશ્રી શ્રી ઠાકોરજીને અખાત્રીજથી રથયાત્રા સુધી પનો ધરવામાં આવે છે પનામાં સાકર એલચી મરી અને સહેજ બરાસ હોય છે ઘરની સેવામાં ઠાકોરજીને રાજભોગમાં પનો ધરાય છે અને જેને આખા દિવસની સેવા હોય તેને ઉત્થાપનમાં પનો આવે છે પનાની મિશ્રીમાં શીતળતાનો ગુણ રહેલો છે જે શ્રી યમુનાજીનો ભાવ છે હૃદયની વિરહાત્મક ભાવને તે શીતળતા આપે છે નાથ દ્વારાના બંટામાં આઠ ગોટીની મિસરી એક દિવસ શ્રૃંગાર સમયે શ્રી ગોવિંદ સ્વામી શ્રી ઠાકોરજી સમક્ષ કીર્તન કરતા હતા ત્યારે તેમના મનમાં થોડો અહંભાવ થયો કે હું કેટલું સુંદર કીર્તન કરું છું મારા જેવું કીર્તન કોઈ જ કરતું નથી ત્યારે શ્રી ઠાકોરજીને મનમાં થયું કે જો શ્રી ગોવિંદ સ્વામીને મનમાં ગર્વ થશે તો તે ભોંય પટકાશે માટે શ્રી ઠાકોરજીએ બંટામાંથી સાત મિશ્રીની કાંકરી ગોવિંદ સ્વામી પર મારી ત્યારે શ્રી ગોવિંદ સ્વામીને ભાન થયું અને તેમનો અહમભાવ છૂટી ગયો પછી ગોવિંદ સ્વામીએ ઠાકોરજીને સામે એક કાંકરી મારી અને કહ્યું કે તમારે તો મારા સિવાય બીજા સાત કીર્તનકાર છે પણ મારે તો તમે એક જ છો આ ભાવથી આજે પણ શ્રીનાથજીમાં બંટામાં આઠ કાંકરી મિશ્રીની ધરાય છે આ મિશ્રી સખાના ભાવથી ધરવામાં આવે છે જેમ સખાએ ઠાકોરજીની સેવામાં તરબોળ થઈ પોતાના આત્માને ઘસી ઘસીને સુંદર બનાવ્યો છે તેમ મિશ્રીના કાંકરાને ઘસી ઘસી ગોળ સુંદર બનાવવામાં આવે છે લીમડાની કૂપળ સાથેની મિશ્રી આ મિશ્રી સંવત્સરને દિવસે ધરાવવામાં આવે છે સંસાર રૂપી કડવાસમાં યમનાજી રૂપી મિશ્રીનો રસ મેળવાય છે જેથી સંસારની કડવાસમાં પણ ભગવદ્ નામ લઈ શકાય છે આ મિશ્રી એટલે શ્રી યમનાજી આપણને શ્રી ઠાકોરજીની સન્મુખ લઈ જાય છે આમ શ્રી યમનાજીના ભાવથી મિશ્રી દર્શાવે છે કે કડવાસમાં પણ મીઠાશ રહેલી છે નંદ મહોત્સવ મિશ્રી નંદ મહોત્સવને દિવસે પલનામાં જે મિશ્રી ઉછાળવામાં આવે છે તે શ્રી યમુનાજીએ મિશ્રીના ભાવથી શ્રી ઠાકોરજીના રસાત્મક સ્વરૂપને ગોપીજનોને રસ તરબોળ થવા માટે પોતાના રસરૂપી બિંદુઓ આપ્યા છે તેઓ આનંદમાં આવીને ઉછળી ઉછળીને બધાને રસરૂપ બનાવે છે આમ લૌકિકમાં ભાવ એવો છે કે પલનામાં બધાને નંદ મહોત્સવનો આનંદ લેવા મિસરીના રસાત્મક સ્વરૂપને ઉછાળવામાં આવે છે શ્રી યમુનાજીને મિશ્રી ભોગ વૈષ્ણવો વ્રજ ભૂમિમાં ટકરાણી ઘાટ ઉપર યમુનાજીને મિશ્રી ભોગ ધરાવે છે તેનો એવો ભાવ છે કે શ્રી વસુદેવજી જ્યારે મથુરાથી શ્રી ઠાકોરજીને લઈને શ્રી અમુનાજીમાંથી પસાર થઈ ગોકુળ પધરાવવા જતા હતા ત્યારે શ્રી અમુનાજીએ તરંગો રૂપી હસ્તકમળ દ્વારા શ્રી ઠાકોરજીના ચરણ કમળમાંથી જે રસાત્મક સ્વરૂપને લઈ પોતાની નિકુંજમાં પધરાવ્યું હતું તે ભાવથી શ્રી ઠકરાણી ઘાટ ઉપર આજે પણ વૈષ્ણવો મિસરીનો ભોગ ધરાવે છે પવિત્રા અગિયારસની મિસરી પવિત્રા અગિયારસને દિવસે શ્રી ઠાકોરજીને પવિત્ર ધરતી વખતે જે મિશ્રી ધરવામાં આવે છે તે શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ મિશ્રી ગણાય છે તે સમયે શ્રી ઠાકોરજી અને શ્રી મહાપ્રભુજીનું મિલન થયું બંનેના આલિંગનથી જે અધરામૃત ચર્યું તે આ મિશ્રીનો ભાવ છે તે સમયે શ્રી ઠાકોરજી શ્રી યમુનાજી અને શ્રી મહાપ્રભુજીનો ત્રિવેણી સંગમનો ભાવ રહેલો છે પવિત્રા બારસની મિશ્રી જે મિશ્રીનો ભોગ કટોરીમાં અગિયારસના દિવસે શ્રી ઠાકોરજીને પવિત્ર ધરતી વેળાએ તેમની સમક્ષ મૂકી રાખીએ છે એ ભોગ તે રાત્રે વ્રજભક્તો શ્રી ઠાકોરજીને પવિત્રાની સાથે મિશ્રી લેવડાવે છે તેવો ભાવ તેમાં રહેલો છે ત્યારબાદ પવિત્રા બારસના દિવસે ગુરુને પવિત્ર ધરાવીને મિશ્રી લેવડાવવામાં આવે છે ત્યારબાદ વૈષ્ણવોને પવિત્ર ધરાવીને મિશ્રી લેવડાવવામાં આવે છે તે રસાત્મક હોવાથી પ્રેમ રસ ઉત્પન્ન થાય છે તેથી મિશ્રી એકબીજા વૈષ્ણવને લેવડાવવાથી તેમના હૃદયમાં પ્રેમ ભાવ પ્રગટ થાય છે ઉપરાંત ભક્તિ માર્ગનું જ્ઞાન થાય છે ઝારીજીમાં મિશ્રી જ્યારે ગ્રહણ હોય ત્યારે ઘરના શ્રી ઠાકોરજીને ધરવા માટે ઝારીજીમાં મિશ્રી પધરાવવામાં આવે છે તે સાક્ષાત શ્રી યમુનાજીનું દૈવિક સ્વરૂપ છે માટે ગ્રહણ સમયે ઝારીજીમાં મિશ્રી પધરાવવામાં આવે છે જારીજીમાં જળની જગ્યાએ મિસરી કોઈક સમયે વૈષ્ણવ બારગામ જતા હોય ત્યારે ઝારીજીમાં જળની જગ્યાએ મિસરી ભરવામાં આવે છે તે સાક્ષાત શ્રી યમુનાજીનો ભાવ છે અને ઝારીજીના સંબંધથી તેમાં જળ સ્વરૂપનો ભાવ આવે છે તે શ્રી શ્રીયમુનાજીનું આધિદૈવિક સ્વરૂપ છે આમ આપણે આ રીતે મિશ્રીની અલગ અલગ ભાવ સ્વરૂપ ભાવના જાણી સમજીને મિશ્રી ધરવાનો આનંદ માણીએ પુષ્ટિ માર્ગમાં આ માખણ જેવા કોમળ અને મિશ્રી જેવા મીઠા આપણા વાલાશ્રી ઠાકુરજીને અગિયાર ભાવની મિશ્રી ધરાય છે માખણ મિશ્રી માખણ મિશ્રી એ પુષ્ટિ માર્ગ